ફ્રેન્ડ્સ, આજના આ ટ્યુટોરિયલમાં આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ચાલુ ભૂતકાળ શીખવાનો છે. કન્ટિન્યુઅસ નો સ્પેલિંગ તમે ખાસ યાદ રાખજો, CONTINUOUS પાસ્ટ ટેન્સ. અને આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પણ બોલી શકાય, અને આપણે પાસ્ટ પ્રોગ્રેસિવ ટેન્સ પણ બોલી શકાય. ચાલુ ભૂતકાળ એના નામ પ્રમાણે બહુ સિમ્પલ છે કે ચાલુ ભૂતકાળ ક્યારે વપરાય. વેન ડુ વી યુઝ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઓર કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ? તો મિત્રો, જ્યારે આપણે એમ કહેવું હોય કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય કોઈ ક્રિયા થઈ રહી હતી અથવા ચાલુ હતી, એવું દર્શાવવા આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થઈ શકે. હું તમને એક એક્ઝામ્પલ આપું. ગઈકાલે 5 વાગે સૌમ્ય રામાયણ વાંચી રહી હતી. તો એણે ક્યારે વાંચી હતી? ગઈકાલે 5 વાગે. એટલે રેફરન્સ ઓફ ટાઈમ ઇઝ કમ્પલસરીલી ગિવન. એની વાંચવાની ક્રિયા ચાલુ હતી, તો દેટ મીન કે ચાલુ ભૂતકાળનું વાક્ય થઈ ગયું. તો આપણી જોડે એની ફોર્મ્યુલા કઈ છે? સબ્જેક્ટ કરતા પ્લસ વોચ કેવેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી પ્રત્યે લગાડેલું રૂપ પ્લસ કરો. તો મિત્રો, સૌમ્ય વોઝ રીડિંગ ધ રામાયણ એટ ધીસ ટાઈમ યેસ્ટરડે. બરોબર મિત્રો? તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે એવું કહેવું હોય કે ભૂતકાળમાં ચોક્કસ સમય કોઈ ક્રિયા ચાલુ હતી કે થઈ રહી હતી, વેન વી વોન્ટ ટુ ડિનોટ ધ આઈડિયા ધેટ સમ એક્શન was in progress at some particular time in the past, so we have to use past continuous tense. To pehle pe tumhari note ma rakhe aapo mitro ki continuous past tense or past continuous tense is used to denote an action which was going on at some particular time in the past. Bhutkar ma koi chokkas samaye kriya chalu hati evu darshava mate. તમે ઇંગ્લિશમાં લખો, ગુજરાતીમાં લખો, પણ તમને આવડવું જોઈએ મિત્રો. એક્ઝામ્પલ છે, સૌમ્ય વોઝ રીડિંગ ઇંગ્લિશ એટ ધીસ ટાઈમ યેસ્ટરડે. તો સૌમ્ય ગઈકાલે આ સમયે અંગ્રેજી વાંચી રહી હતી. આમાં રેફરન્સ ઓફ ટાઈમ ઇઝ આપેલ કમ્પલસરી ગિવન, ગઈકાલમાં સમય આપેલો છે. એટલે અહીંયા કઈ ક્રિયા ચાલુ હતી? તો સૌમ્યની અંગ્રેજી વાંચવાની ક્રિયા ચાલુ હતી મિત્રો. સૌમ્યા ત્રીજો પુરુષ એકવચન છે, ઈશિટ, એટલે આપણે એની જોડે વોઝ વાપરીશું. અને ક્રિયાપદ નું આઈએનજી લગાડ્યું, રીડ એટલે વાંચ્યું, એમાં મેં રીડિંગ કર્યું, ઇંગ્લિશ કર્મ થઈ ગયું મિત્રો. એ પછી સેકન્ડ ઉપયોગ છે એનો, યુ ટુ ડિસ્ક્રાઇબ સિચ્યુએશન્સ ઓર એન એક્શન વિચ હેડ સ્ટાર્ટેડ એટ સમ ટાઈમ, વિચ બિગેન એટ સમ ટાઈમ, બટ હેડ નોટ એન્ડેડ ઓર કમ્પ્લીટેડ એટ ધ ટાઈમ વી આર રિફરિંગ ટુ. That means કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ એ પહેલા કોઈ ક્રિયા થઈ રહી હતી કે ચાલુ હતી, એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય. હું તમને એક ફરીથી વાક્ય આપું કે જ્યારે હું ઓફિસ જતો હતો ત્યારે મેં શ્યામને મદદ કરી. ક્યારે? જ્યારે મારી જવાનું ક્રિયા ચાલુ હતી ત્યારે મેં શ્યામને મદદ કરી. મારી મદદ કરવાની ક્રિયા તો પતી ગઈ, પે વખતે મારી કઈ ક્રિયા ચાલુ હતી? ઓફિસ જવાની. તો આઈ હેલ્પ શ્યામ, આઈ હેલ્પ શ્યામુ વેન આઈ વોઝ ગોઈંગ ટુ ઓફિસ. તો મિત્રો, બીનુ વોઝ બેકિંગ કુકીઝ વેન આઈ કેમ બેક. તો જ્યારે હું પાછો આવ્યો, ગમનો ભૂતકાળ કેમ આપણને આવડે, આ ક્રિયા પતી ગઈ, એ પહેલા કઈ ક્રિયા ચાલુ હતી? કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝ્ડ ટુ ડિસ્ક્રાઇબ સિચ્યુએશન્સ ઓર એન એક્શન વિચ હેડ સ્ટાર્ટેડ એટ સમ ટાઈમ બટ હેડ નોટ એન્ડેડ એટ ધ ટાઈમ વી આર રિફરિંગ ટુ. તો વી આર રિફરિંગ, વી આર ગિવિંગ ધ રેફરન્સ ઓફ ધીસ ટાઈમ વેન આઈ કેમ બેક, ત્યારે આ ક્રિયા થઈ રહી હતી, પૂરી નહોતી થયેલી. તો બીનુ વોઝ બેકિંગ કુકીઝ વેન આઈ કેમ બેક. So when we want to denote the time using when,
तो वी हैव टू राइट डाउन द वी टू और द पास्ट टेंस फॉर्म ऑफ द वर्ब मित्रों. तो वेन प्लस वी टू અને એ જ વાક્યમાં આપણે ખાલી જગ્યા પૂરવા નહીં આવી તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ લખવાનું. એ પછી ત્રીજો ઉપયોગ આપણે શું છે કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ઓર પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ યુઝ્ડ વિથ ઓલવેઝ કન્ટિન્યુઅલી ફોર પર્સિસ્ટન્ટ હેબિટ્સ ઇન ધ પાસ્ટ. આપણે ભૂતકાળમાં કોઈ આપણે એક સરખી એક ધારે આપણે કોઈ ટેવ હોય એવું વાક્યની આપણે રજૂઆત કરવી હોય તો આ જે શબ્દો છે ઓલવેઝ અને કન્ટિન્યુઅલી એની સાથે તમે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરી શકો છો મિત્રો. તો મેં વાક્ય આપ્યું તમને ધેટ ગર્લ વોઝ ઓલવેઝ કમ્પ્લેનિંગ. આ ઓલવેઝ તમને મેં અહીંયા લીધો. શી વોઝ ઓલવેઝ કમ્પ્લેનિંગ અબાઉટ મી. એ છોકરી કાયમ મારા માટે ફરિયાદ જ કરતી હતી. તો ઇટ વોઝ હર પર્સિસ્ટન્ટ હેબિટ in the past. So for denoting this idea we can also use past continuous tense. So past continuous tense to main upyog khas yaad rakhjo ki jyare bhutkal ma koi chokkas samay koi kriya chalu hati ki thai rahi hati tevu darshava apne chalu bhutkal no upyog kari sakiye. To have mitro apne na orak shabd ane sutro leisho. Ha to mitro આપણે ચાલુ ભૂતકાળની ઉપયોગીતા શીખી ગયા. હવે એના સૂત્રો અને ઓળખ શબ્દો આપણે ખાસ શીખવાના છે. મેં વ્હાઇટ બોર્ડ પર તમને એની ફોર્મ્યુલા લખેલી છે. અહીં સ્લાઇડમાં આપણે કીબોર્ડ લખેલા છે ઓળખ સૂચક શબ્દો. તો આમાં એક વસ્તુ યાદ રાખવાની કે ભૂતકાળમાં રેફરન્સ ઓફ ટાઈમ આપણને આ રીતે આપેલ હોય યેસ્ટરડે એટ ધીસ ટાઈમ તો ગઈકાલે આ સમયે, યેસ્ટરડે એટ ધેટ ટાઈમ તો ગઈકાલે તે સમયે, અથવા યેસ્ટરડે એટ 5 ઓક્લોક ગઈકાલે 5 વાગે એમ પણ આપેલું હોય. અને બીજું ધ્યાન શું રાખવાનું કે આમાં વેન અને વાઇલ બંને શબ્દોનો આપણે ઉપયોગ થઈ શકે. પણ જ્યારે બી વેન અને વાઇલ આપણે રેફરન્સ ઓફ ટાઈમ બતાવવા માટે ઉપયોગ કરીએ તો વેન અને વાઇલ જ્યાં બી લખાય એની આગળ કે પાછળ એક ક્રિયાપદ ભૂતકાળનું વી ટુ આપણને આપેલું જ હોય. અને પછી એ વાક્યમાં જ્યારે ખાલી જગ્યા પૂરવા નહીં આવે તો આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અથવા પાસ્ટ કન્ટિન્યુઅસ પ્રમાણે વોઝ વેર પ્લસ વર્બ આઈએનજી લખી શકાય. બરોબર મિત્રો. અને એમાં આપણે ખાસ એક શબ્દ યાદ રાખવાનો ધેન THEN. તો ધીસ ઇઝ ધ ઓપોઝિટ ઓફ નાઉ. નાઉ એટલે અત્યારે તમને આવડે જે આપણે ચાલુ અર્થમાં કરવા વાપરતા હતા. તો નાઉનું ઓપોઝિટ ધેન થાય તો કોઈ પણ વાક્યમાં ધેન શબ્દ આવે તો બી આપણે એને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નું વાક્ય સમજી વોઝ કેવર અને આઈજી જવાબ લખવાનો. તો મેં અહીંયા તમને ફોર્મ્યુલા આપી છે મિત્રો. હકારમાં કર્તા પ્લસ વોઝ કેવર પ્લસ ક્રિયાપદનું આઈજી પ્રત્યે લગાડેલું રૂપ પ્લસ કરો. તો હી વોઝ વોચિંગ ટીવી એટ 4 o'clock યેસ્ટરડે. એ ગઈકાલે 4 વાગે ટીવી જોઈ રહ્યો હતો. ક્યારે? એટ 4 o'clock યેસ્ટરડે. યેસ્ટરડે માં આને આપણે ટાઈમ આપી દીધો છે એટલે ચાલુ ભૂતકાળ થઈ ગયો. અને વાચ ટીવી જોવાની ક્રિયા ચાલુ હતી એટલે મેં વોઝ વોચિંગ લખ્યું. બરોબર મિત્રો. હવે નકાર વાક્ય તેની ફોર્મ્યુલા છે કરતા પ્લસ વોઝ નોટ કે વેર નોટ પ્લસ ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ ધેટ મીન વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. તો મેં તમને વાક્ય આપ્યું છે કે સ્મિત વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ at this time yesterday. તો ગઈકાલે આ સમયે સ્વીટ ક્રિકેટ રમતો ન હતો. એની રમવાની ક્રિયા ચાલુ ન હતી. એ પછી આપણે સાદું પ્રશ્નાર્થ વાક્ય તેમાં મિત્ર આપણે વોઝ કેવાય પહેલા લખવાનું પછી સબ્જેક્ટ લખીએ છીએ ડોર ઓફ ધ એક્શન પ્લસ વર્બ આઈએનજી લખીએ છીએ આપણે અને પ્લસ ઓબ્જેક્ટ લખીએ છીએ. તો મેં તમને વાક્ય આપ્યું કે જ્યારે હું આવ્યો વેન વત્તા વી ટુ આ ધ્યાન રાખજો મિત્ર. ત્યારે તમે રામાયણ વાંચી રહ્યા હતા. તો આનું જો વાક્ય નામ આવશે એટલે સાદું પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું મિત્રો. તો યુ આપેલું છે એટલે યુની પહેલા આપણે વેર મૂકવું પડે. તો વોર યુ રીડિંગ ધ રામાયણ વેન આઈ કેમ.
तो व्हेन डिनोस रेफरेंस ऑफ टाइम એ નામે કઈ ક્રિયા ચાલુ હતી આપણે પ્રશ્નાર્થ વાક્ય પૂછીએ છીએ કે જ્યારે હું આવ્યો ત્યારે તમે રામાયણ વાંચી રહ્યા હતા એ પછી મિત્રો ક્વેશ્ચન વર્ડ થી વાક્ય શરૂ થતું વાક્ય હોય તો પહેલા ક્વેશ્ચન વર્ડ મૂકી દેવાનો પછી વોસ કેવે પછી કરતા પછી વર્બ આઈએનજી અને કરવું મેં તમને વાક્ય આપ્યું છે कि गई काले तुम्हारा पप्पा एक हते तुमने शा माटे मारी रहा था तो व्हाई वाज योर फादर बीटिंग यू देन देन इट ते हते इट डिनोट पास्ट भूतकाल में कोई चौकस समय तो वी कैन डिनोट रेफरेंस ऑफ टाइम बाय यूजिंग देन आल्सो तो तुम्हारा पप्पा ई वक्ते तुमने शाम अटे मारी रहा था Why was your papa beating you then? बरोबर मित्रों तो आपने आना ओरक शब्द में ये रखते हैं जो white word पर तुम्हारे notebook में please make a regular note of all the formulas and the keyword that you are learning through this video friends तुम्हें थोड़ो homework कर सो थोड़ो interest ले सो तो English सीखा मटने this is one of the easiest method We are not in hurry. No need to worry at all. Try to understand, try to store and save all the formulas, all the keywords of all the tenses that you are learning through this video, friend. Yesterday at this time, to gai kaal hai, samay samay Gujarati mein lag chu. Yesterday at 5 o'clock, the gai kaal 5 baje. Plus when plus V2, I have the account. And while I have the while plus V2, to make what kya po? મારો મિત્ર ઊંઘમાં મૃત્યુ પામ્યો મારો મિત્ર જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે મૃત્યુ પામ્યો તો માય ફ્રેન્ડ ડાઈડ વાઇલ હી વોઝ સ્લીપિંગ તો ડાઈડ ઇઝ વી ટુ ડાઈડ પછી મેં વાઇલ આપ્યું અને વાઇલ પછી હી આપ્યું કરતા તો બાકીના વાક્યમાં વોઝ અને આઈએનજી આપણે લખી શકાય તો વેન અને વાઇલ ની આગળ કે પાછળ વી ટુ આપેલું હોય મિત્રો અને ક્રિયા ચાલુ હોય શકે એવી હોય તો આપણે ચાલુ ભૂતકાળ લખવાનું હું જ્યારે ઓફિસ જતો હતો ત્યારે મેં રિખિલને મદદ કરી તો આઈ હેલ્પડ રિખિલ વેન અથવા વાઇલ આઈ વોઝ ગોઈંગ ટુ માય ઓફિસ બરોબર મિત્રો તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ જો ચાલુ ભૂતકાળ આવે કે એમાં તમને વોઝ વેર હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ આઈએનજી યાદ રહેવાનું કે તે પણ દરેક કારના હેલ્પિંગ વર્બ રોજ તૈયાર કરજો ઘરે દરેક કારના ફોર્મ્યુલા યાદ રાખો અને કીવર્ડ યાદ રાખો એક મોમેન્ટ એવી આવશે કે તમે કોઈ પણ વાક્યનો અંગ્રેજીમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન કરશો બરોબર મિત્રો તો ડીડ યુ લાઈક ધીસ વિડીયો ફ્રેન્ડ ડીડ યુ લાઈક ધીસ ટ્યુટોરિયલ ડુ લાઈક ધીસ વિડીયો ફ્રેન્ડ એન્ડ ડુ લાઈક ધીસ ચેનલ ડુ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર એન્ડ મોર ફ્રેન્ડ મિત્રો આપણે બીજા શિષ્યમાં મળીશું બીજા ટ્યુટોરિયલમાં ત્યાં સુધી રજા આપશો નમસ્તે બાય